નમસ્તે વિદ્યાર્થી મિત્રો, રેવર સ્કૂલની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 7માં વિજ્ઞાન વિષયમાં આપણે આપણો આગળનો ટોપિક જોઈશું, જેનું નામ છે 3.2 રેષાઓ. ગયા લેક્ચરમાં આપણે ઊન વિશે જાણ્યું હતું. આજે આપણે જોઈશું રેશમના રેસા કેવી રીતે પ્રાપ્ત થાય છે, એમાંથી કાપડ કેવી રીતે બને છે. જોઈએ આપણે, પહેલું છે પ્રાણીજ રેસા છે. રેશમ છે એ કેવા પ્રકારના રેસા છે? તો કે પ્રાણીજ રેસા, એટલે કે પ્રાણીમાંથી મળતા રેસા છે, વનસ્પતિમાંથી મળતા નથી. બીજું કહે છે રેશમના કીડામાંથી પ્રાપ્ત થાય છે. આપણે રેશમ કીધું પણ એ કયા પ્રાણીમાંથી? તો એક પ્રકારનો કીડો આવે છે, જીવજંતુ આવે છે, જેમાંથી આપણને આ રેસાઓ પ્રાપ્ત થાય છે. હવે આ રેશમના કીડાઓ, એનું પાલન પોષણ પણ કરવું પડે. તો આ જે પાલન પોષણ કરવામાં આવે એને કહેવાય છે સેરીકલ્ચર. જેમ આપણે પ્રાણીઓને પાળીએ છીએ, તમે જ સાંભળ્યું હશે ઘણીવાર કે મધમાખીનું પણ પાલન પોષણ થતું હોય છે. તો આ બધું એવી રીતે રેશમને જો પાળવામાં આવે, રેશમના કીડાને, તો એને કહેવાય છે સેરીકલ્ચર. નેક્સ્ટમાં આપણે જોઈએ કે રેશમના કીડાની જીવનગાથા કેવી છે, એ કેવી રીતે એનો ઉછેર થાય છે, અને એમાંથી આપણને રેશમનો રેસો કેવી રીતે મળે છે. તો રેશમ જે છે એના કીડા, એમાં નર અને માદા હોય છે. તો માદા રેશમનો કીડો છે, એ ઈંડા આપે છે. આ ઈંડા એક સાથે ઘણા બધા આપી દે છે. આ ઈંડા ફૂટે એટલે એમાંથી ડિમ્ભ નીકળે. ડિમ્ભ હોય તો ડિમ્ભને, અથવા તો એને કેટરપિલર પણ કહેવામાં આવે છે, અથવા તો રેશમનો કીડો કહેવાય છે. આ ડિમ્ભ નીકળે એમાંથી. ત્યારબાદ આ કેટરપિલર છે એ કોષિત અવસ્થામાં પ્યુપા બને છે. કેટરપિલરમાંથી પ્યુપા બને, જેને એની પરિપક્વ અવસ્થા પણ કહેવાય છે. હવે પ્યુપા બને એ શું કરે? તો કે પોતાની આસપાસ ઝડપથી ઝાડું ગૂંથી લે. એક પ્રકારના ચીકણા પ્રવાહીનું, જે પ્રોટીનનું બનેલું હોય છે, તે કેવી રીતે ગૂંથે છે? તો કે આઠ આકારમાં, અંગ્રેજીનો આઠ હોય, આકારમાં ઝડપથી આમથી આમ ફરે અને એના શરીરમાંથી પ્રોટીનનો રેસાઓ એટલે કે તાર નીકળે છે ઝીણો. આ તાર જેમ શરીરની બહાર નીકળે તે એની સાથે જ સુકાઈ જાય છે અને એકદમ કડક થઈ જાય છે. તો જોઈએ તમે, આ દરમિયાન પ્રોટીનના તાંદણાનો સ્ત્રાવ કરે છે, એટલે કે પોતાના શરીરમાંથી બહાર કાઢે છે. સ્ત્રાવ એટલે કે બહાર કાઢવો, તો સ્પ્રે કરવો એવું કહી શકો તમે. હવાના સંપર્કમાં આવતા રેશમનો તાર બની જાય છે. આ જે નીકળો અંદરથી અને અંદરથી પ્રોટીનનો તાંતણો ઈસુ થઈ જાય છે, તાર બની જાય છે. આ તારથી કેટરપિલર પોતાને ઢાંકી દે છે. પ્યુપા અને પ્યુપામાં રૂપાંતર. હવે તમે જોયું કે ઈંડા હતા, ઈંડામાંથી એક કીડો નીકળ્યો. કીડાએ શું કર્યું? તો કે પોતાની અંદરનું જે રેસા છે, તાર છે, એનાથી પોતાના જ શરીરને ઢાંકી દીધું. એ શરીરને ઢાંકી દીધું એટલે એને આપણે શું કીધું? પ્યુપા. ઢાંક્યું ન હોત તો આપણે એને કહેતા હતા કેટરપિલર. પ્યુપામાં રૂપાંતર થઈ ગયા બાદ એની આસપાસનું જે આવરણ બની જાય છે, એની આસપાસ જે કવચ બની જાય છે, એ કવચને કહેવાય છે કોસેટો. તો અમુક શબ્દ આપણે ખાસ યાદ રાખશું, કોસેટો, પ્યુપા, કેટરપિલર અને એનું ઈંડું. ઈંડામાંથી નીકળે છે કેટરપિલર, કેટરપિલરમાંથી તે પ્યુપા બને છે, એટલે કે પોતાની આસપાસ ઝાડો રચી દે છે. અને એ જે આસપાસ ઝાડો કવચ રચે છે એને કહેવાય છે કોસેટો. આ કોસેટાની અંદર એનો વિકાસ થાય છે. વિકાસ થઈને શું બની જાય છે? પતંગિયું. અને પછી એમાંથી વસ્ત્રો બનાવાય છે. હવે વસ્ત્રો બનાવવાની પ્રક્રિયા જોઈશું. કોસેટામાંથી આપણે કેવી રીતે આપણું જે છે રેશમના તાંતણા કેવી રીતે મેળવીએ છીએ, રેસા કેવી રીતે મેળવીએ છીએ એ આગળ કહે છે. આજે આપણને તાંતણો મળે છે એ કેવો હોય છે? તો કે સ્ટીલ જેટલો જ, અથવા તો સ્ટીલથી પણ મજબૂત હોય છે. ઘણીવાર આ પ્રકારના સિલ્ક ઘણા પ્રકાર આપેલા છે. ટસર નામનું સિલ્ક છે, મૂંગા અને કોસા નામના સિલ્ક. આ પ્રકારે સિલ્ક એટલે કે રેશમના પ્રકાર છે. રેશમને આપણે ઇંગ્લિશમાં સિલ્ક પણ કહીએ છીએ. સામાન્ય રીતે આપણે ઉપયોગમાં લેતા એવું સિલ્ક છે મલબેરી નામનું સિલ્ક, જે ખૂબ જ મુલાયમ હોય છે, ચમકદાર હોય છે અને લચકપણું એટલે કે રબર જેવું હોય છે, જેને આસાનીથી જેમ તેમ વાળી શકાય અને પોતાની મૂળ સ્થિતિમાં ફરીથી લાવી શકાય એવું હોય છે. ત્યારબાદ આપણો ટોપિક છે કોસેટોમાંથી રેશમ કેવી રીતે મળે છે. આગળ આપણે જે જોયું શું હતું? તો કે કીડામાંથી કોસેટા કેવી રીતે બને. કોસેટામાંથી આપણે પાછા રેશમ પણ જોઈશે, એમાંથી તાર પણ આપણે મેળવવો જ પડે. એટલા માટે આપણે જોઈશું કેવી રીતે મળે છે રેસા. તો રેશમના કીડાનું પાલન આપણે જોઈએ, એ જ રીતે માદા ઈંડાને પાળવામાં આવે. માદા છે, ઈંડા મૂકે એટલે એને પાલન પોષણ કરવામાં આવે. ઈંડાને કાપડની ટ્રે પર રાખવામાં આવે, જેથી કરીને શું થાય, એનો સંગ્રહ ત્યાં થઈ શકે. અનુકૂળ વાતાવરણમાં સ્વાસ્થ્યપ્રદ જગ્યા ઉપર એને રાખવામાં આવે,
જ્યારે એમાંથી ડીમ્પ નીકળે ત્યારે એને સેતુરના ઝાડના પાંદડા ઉપર મૂકવામાં આવે, કેમ કે રેશમના કીડા છે અને આ સેતુર નામનું ઝાડ છે એના પાંદ ખૂબ ભાવે છે અને એ ખાવાથી જ પોતાનું શરીર છે એ મોટું બનાવે છે અને પોતાની અંદર આ પ્રકારના રેસાનું ઉત્સર્જન કરે છે. પછી એ શું થાય છે, સેતુરના ઝાડ ઉપર પાંદડા ખાઈ ખાઈને કેટરપિલર પોતાનું મોટું થાય છે અને શરીરને મોટું કરે છે. 25 થી 30 દિવસ આ પાંદડા ખાય પછી પાંદડા ખાવાનું બંધ કરી દે અને જે ટ્રેમાં મૂકેલા હોય વાંસની એક ટ્રે હોય, તમે વાંસ જોયું તો અંદરની બાજુ કેવું હોય, એકદમ પોલું હોય, એ પોલું હોય એટલે એમાં રેશમના કીડા રહેતા હોય અને જે જ્યારે એ ખાવાનું બંધ કરી દે ત્યારે કોસેટામાં જે અંદર ખાંચા હોય છે, કોસેટા હોય એની અંદરના ખાંચા, વાંસની અંદરના ખાંચા હોય એમાં અંદર અંદર ચાલ્યા જાય છે અને પોતે અંદર કોસેટો બનાવે છે. અને પછી કોસેટો એટલે કે એની આસપાસનું કવચ છે એની અંદર જેનો શું થાય છે, વિકાસ થાય છે પ્યુપાનો. હવે રેશમ બનવાની પ્રક્રિયા કઈ રીતે, કોસેટામાંથી આપણે કઈ રીતે રેશમ લઈએ છીએ, તો કોસેટાને તડકા કે પાણીમાં ઉકાળવામાં આવે છે, એને ગરમ પાણીમાં નાખે એટલે કોસેટો જે છે આસપાસનું કવચ, જે કીડાની આસપાસનું કવચ હતું એ છૂટું પડે અને એમાંથી તાર અલગ પડે છે. આ તાર અલગ પડે એટલે એની રોલિંગ પ્રક્રિયા કરે, તાર મળી ગયા પછી એને આપણે શું કરવું પડે, વીંટવા પડે કોઈ જગ્યાએ, નહીંતર તો એનું ગૂંચળું થઈ જાય, એટલે એને કહેવાય છે રીલિંગ પ્રક્રિયા. આ રીલિંગ પ્રક્રિયા પછી એને કાંતવામાં આવે અને પછી વણવામાં આવે. કાંતવું અને વણવું તમે અગાઉના ધોરણમાં સારી રીતે ભણી ગયા છો, કાંતવામાં આવે અને વણી એટલે કે કાપડ બનાવવામાં આવે છે. તો આ રીતે આપણે જોયું કે ઊન અને રેશમથી આપણને કઈ રીતે રેસાઓ મળે છે, આપણું કાપડ કઈ રીતે બને છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનું ચેપ્ટર જોઈશું. આ લેક્ચરમાં આટલું જ, વધુ આવતા અંકે જોઈશું.